જેસલજીનું ભજન છે પૂરું સાંભળીએ પછી આપણે ધૂપના ધુવાડે વેલા આવજો બાપા નો નહીં તો ભેગા છે. આજ લીમડીમાં આશે ને 20 વર્ષ થયા છે મને ખ્યાલ છે. એમાં બાપુ મને એક ભજન આપ્યું બાપાએ, સદગુરુ ચરણ માં સદાય દિવાળી કદી ન દેખી સંતો રહે ન ધારે. આવા મહાપુરુષો કૃષ્ણ સાહેબ, કૃષ્ણદાસ સાહેબ, ઝૂંપડી હોય કે મહેલ એને બધું હરખું છે. જેસલજી નું ભજન આવે છે ને એટલે એ મહાપુરુષ ને આપણે ન્યાય આપી એની વાણીને સતે ધોરણ નો આરાજ છે, છેલ્લું ભજન છે. જાગીને જોયું તો જાડેજાનો માંડવો વચન સંભાળી વેલા જાગજો, ઈ ભજન પછી નું હવે જાગો એવો આરાધ કરે સતી તોરલ જેસલજીને. માલદેવજીને એને વચન આપ્યું કીધું કે હવે ભેગા થાવું પણ ન થાય તો મળીને જાયજો, એમને એમ ન જાતા. અને મોરબી નગરમાં, ઘેરડી નગરમાં જામૈયો રચાણો અને જોત ઝાંખી પડી સંતો ભક્તો બધા ઓળખી ગયા જેસલજી હાજર નથી, જેસલજી બીમાર છે. જોત ઝાંખી ન પડે ને બધું ગત મંગળ આવ્યું વાલા હોય. માલદેવજી કે એમ હું ન માનું, એમ પીર ન માનું, મને વચન આપ્યું છે જો વચન ટાળે તો પીર. માલદેવજી ભેગા છે ઈ વેળાનો ભજન છે. દીપકિયા આવીરા વેલડીઓ સુણગા આ દિન ઉગેતા અંજારમાં માલી સમય સમય ના ભજન છે ભાઈ. એમાં આ ભૂમિ તો ભજન ભૂમિ છે, આપણી બાપુની ભૂમિ છે તો ભજન ભૂમિ છે. સતી તોરલ મહાસતી સાણા સધીરા ના બોલે બંધાણા, શરીર વેચી લાવ્યા દાણા ભક્તિ ને એમ ભક્તિ કરીશ મહાપુરુષે. ખૂબ બલિદાન આપ્યા છે, એક એક વાણીને ખંતથી સાંભળવા. કોઈ પણ મહાપુરુષની વાણી હોય ને એને અધૂરી નહીં સાંભળવા. અધૂર કોઈ ગાતું તો કે બાપુ જરા પૂરું કરો, એ થોડું રાખવું આવે. તાલ ને ટકે એમ ભાવ નહીં આપવા, એમાં તમારું ભલું નથી ને અમારું નથી. એકાદાનું ભલું થાય, એકાદો શબ્દ કોને કાને અથડાઈ જાય તો જાદુ સમજવું નહીં, જાદુ સમજાય એવું છે. એક સરસ જાડેજા એટલું કીધું સતી તોરલ કરી લ્યો ભલાયું થોડા જેસલજી. હવે 54 વર્ષની ઉંમર છે, હવે વળી જાઓ પાછા વળો અને વળી આવો મહાપુરુષ. છેલ્લે છેલ્લે તો એવી ઘટના ઘટે છે, કાળ તો આખા જગતે માર્યો છે, કાળ તો આખા જગતે માર્યો છે, કાળ ને જીત્યો છે, પણ જેસલજી જેવા યાદ કરવા પડે મહાપુરુષને. સતી તોરલને કીધું હું બારગામ જાઉં છું, સાંજે પાછો વળી આવીશ, આંગણે આશરાનો ધરમ પાળજો. ઈ વેળાનું ભજન છે, તમારી જુગો જુગ રહેશે ભલાયું મહારાણી ધરમ જિલ્લો તોરલ કાઠિયાવાડ. ઈ વેળા બારગામ ગયા જાડેજો, પાછળથી સંતો આવ્યા, પાંચ દસ આધોડા આવી ગયા, ઝૂંપડીમાં એકટકનું અનાજ નથી. છેલ્લે એક બાકી રહી ગયા તો સતી શેઠ, સતી નજરે હતા એ કે આજ કેદી ઝપટમાં આવે. અને ગયા હો સધીરાની આટડીએ ગયા સતી તોરલો, જોયું તો સધીરો જોઈને ચક થઈ ગયો, ઓહો તોરલ અમે મારી આટડી કીધું શેઠ દરબાર હાજર નથી, સંતો આંગણે આવ્યા છે, સંતો ને જમાડવા છે, ટકનું અનાજ ઝૂંપડીમાં શેર નહીં, એટલે તમે ધિરાણ માં આપો એમને એમ નહીં, ધિરાણ માં ઉધાર આપો.
સદીર કે ઉધાર તો દેતો નથી, કઈ હોય તો મેલ મુક કે આપે કે સદી સાધુ પાસે હું હોય મોટી મોટી માળાઈ હોય ને આ ભગવા હોય એક તારા હોય રામસાગર હોય તારે કાયમ આવશે એવું કઈ તારે આને શું કરીશ, આને તું શું કરીશ, આ શરણભંગુ દેહ છે આને તું શું કરીશ, મારે મેલે પધારો આજી રાત, મારું વચન છે તને જા હું હાજે આવીશ પણ મને અનાજ દે, સંતો જમે એટલું અનાજ લીધું, સંતો ને જમાઈ વિદાય આપી ને સાંજે દરબાર આવ્યા, તો બાપ કોતા ભાઈ સાંજે વિડા જાડે જો પાછા સતી સંગાર સજીન બેઠા છે, જાડેજાની દ્રષ્ટિ ગઈ આમ કહો આવા વસ્ત્રો કોઈ દિન ને આજે તમે આવા વસ્ત્રો ધારણ કર્યા, સતી તરોલ ને પૂછે તમે કેમ આવા વસ્ત્રો ધારણ કર્યા, ક્રોધિત હતા આ તો માતાજી થોડા ધીમા પડ્યા, બાકી તો ઓહરીમ બે ટાંગ હતા, રામસાગર તલવાર બે હતી, બાપુજી એમ સતી તોરલે કીધું કે આવા વસ્ત્રો તમે કેમ ધારણ કર્યા, સતી તોરલને કીધું એમ કે જાડેજા તમે બેસો બાર ગામ થી આવો છો પાણી પી હું માંડીને બધી વાત કરું, નહીં પેલા મને વાત કરો આવા વસ્ત્રો ધારણ કરવાનું કારણ શું, તે સતી તોરલે કીધું તો સાંભળો તમે બાર ગામ ગયા તમને કહીને ગયા હતા ને આશરા નો ધર્મ પાળી, હા તમે ગયા પછી 5-25 સાધુ આવી ગયા, તમને ખબર છે ઝૂંપડી માં કઈ હતું કે કઈ નથી, તો પછી તો સધીરાની આટડીએ ગઈ, ખાલી નામ લીધું તો એના રોવાડા વળે ઓલો કામી એની આટડીએ તમે શું કામ ગયા, સતી એ તો વાત તો સાંભળો, ન્યાથી અટકતું નથી, મેં વચન આપ્યું, શું વચન, કેવું વચન, મેઘલી રાજધાની છું, બાર ઝીણો ઝીણો વરસાદ આવે છે, અત્યારે રાત ની હું ક્યાં જઈશ, તમે મને મૂકવા આવો છોડવા આવો, ત્રણ પુરુષ ના ગુરુ મહારાજ ત્રણે ત્રણ ને પારેલા છે, ખંભે બિહાડી સધીરાને આટડીએ ઉતાર્યા, તમે તમારું વચન પાળો, હું પાંચ ઠાકર ની માળા કરું છું, બેઠો બેઠો અલગ ધણીના નામની પાંચ માળા કરું છું, તમે તમારું વચન પાળો, ખાલી મોજડી નો અવાજ આવ્યો તો ઉપરથી અવાજ આવ્યો સુધીર નો, કોણ તોરલ, કે આ સુધીર હું તોરલ વચન પાળવા આવીશ, તને વચન આપ્યું હતું ને મેં, તો તમારા પગ પંખાળી ને આવજો, બાર કિચડ જાય હું છું કે નહીં પંખાળો આપો, એટલા શબ્દો બોલ્યા છે, એટલા શબ્દો નહીં પંખાળો આપણે સુધીર, કેમ કે દરબાર ભેગા મૂકવા આવ્યા, તાઈ ન બાપુ નીચે બેઠા, સતી ને ભૂલી ગયો, મગજમાં મેમરી બંધ થઈ ગઈ, તો મેમરી આખી બંધ થઈ ગઈ, જેસલજી બહાર બેઠા હતા ઓટલા માથે, હાથમાં બેરખો તો નડા ભેડ પુરુષ બેઠા હતા, જોયું આમ નજરે ધોતી પહેરતો હતી, આંટી માયો પડ્યો હામો મેદાનમાં, હામો આમ દ્રષ્ટિ કરીને જોયું તો જાડેજો બેઠેલા પગ પકડ્યા, મારા બાપ મને માફ કરી દે, જાડેજે હામો જોઈને કીધું ભાઈ મારા પગ પકડમાં, ઉપર ડોહી આવી છે એના પગ પકડી લે, આ બેરખો મને એને પકડાયો છે, સદીર તું તો મને ઓળખ, હા બાપુ ઓળખું, સદીના ગુરુ જેસલજી ભય લાગી ગયો, ન્યા થયા બધું ધન દ્રવ્ય હતું ભાઈ મહાપુરુષના ચરણમાં મૂકી દીધું,
કે ના વિધવા બેન હતા થોડો કે ન્યાય આપ્યો આજીવન બે મહાપુરુષની સેવા કરી કીધું કે મને બે મહાપુરુષે વચન આપ્યો કે બોલ સદેશ મારું વચન છે બે તમારી સમાધિ થાય ને તમારા દર્શન આખા જગતના માનવીઓ આવશે મને એવી જગ્યા આપો આખા જગતના માનવીઓ મારા મસ્તક માથે પગ મૂકીને તમારા દર્શન કરશે મને એવી જગ્યા આપો હાલમાં જાજો અંજા તમને જો ખ્યાલ ન હોય ને તો ઉમરા 12 માં સધીર શેઠ માણસ ને તકતી મારી છે સધીર શેઠ ભૂલ માં આપણો પગ આવી જાય એક બે વાર મારો માર આવી જાય બોલા ખબર ન હોય પછી શું કીધું કે બાપુ અહીંયા સધીર શેઠ માણસ શેઠ ને મેં સીતારામ દીધું ભૂલ થઈ ગઈ આ મહાપુરુષો ની ગાથા છે એમાં છેલ્લું ભજન છે જાડેજાનું સતી તોરણ નું આરાજ છે
ઘણી ને યાદ કરાશ પાછા થોડો કોટો કરી ચાલી ચાલી